હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સીતુસ કિચન. આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિ નિમિત્તે ખાઈ શકાય તેવું શક્કરિયાનું શાક અને રાજેઘરાની લોટની પૂરી, જે આપણે વણવાની ઝંઝટ વગર બનાવીશું. તમે ક્યારેય નહીં બનાવી હોય, આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવું, તો ચાલો બનાવીએ. સૌથી પહેલા આપણે રાજાગરાના લોટની પૂરી બનાવવા માટે એક વાટકી રાજાગરાનો લોટ લઈશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. એક ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરીશું. સાથે બાફેલું એક બટેકું કે શક્કરિયું આપણે લોટમાં મેશ કરીને લઈશું. તમે બટેકાને છીણી પણ શકો છો. લોટમાં શક્કરિયું કે બટેકું નાખવાથી પૂરી એકદમ ખાવામાં સોફ્ટ બને છે અને ખાવામાં મીઠી અને ટેસ્ટી લાગે છે. હવે લોટમાં બટેકું મિક્સ કરીને થોડું પાણી ઉમેરી લોટ બાંધી લઈશું. થોડું તેલ નાખીને લોટને મસળી લઈશું. હવે નાના નાના લુવા કરીને વણ્યા વગર પૂરી બનાવી લઈશું. હવે આ લુવાને આપણે જે રીતે વડા બનાવીએ છીએ થાપીને, એ રીતે વડાની જેમ થેપીને પૂરી બનાવી લઈશું. તમે જોઈ શકો છો મેં પૂરીને બનાવી લીધી છે. આ રીતે બધી પૂરી તૈયાર કરી લઈશું. તો મેં બધી પૂરી તૈયાર કરી લીધી છે. તો હવે પૂરીને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે પૂરીને ઉમેરી દઈશું. પૂરીને મીડિયમ ગેસ પર તળીશું. તમે ફૂલ ગેસ પર તળશો તો અંદરથી કાચી રહેશે અને બહારથી ક્રિસ્પી થઈ જશે, એટલે ખાવામાં મજા નહીં આવે. તો હવે પૂરીની સાઈડ ચેન્જ કરી લઈશું. તો હવે બંને સાઈડ પૂરીને તળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી પૂરી તૈયાર છે. આપણી પૂરીને એક પ્લેટમાં લઈ લેશું. હવે આપણે શક્કરિયાનું શાક બનાવવા માટે મેં અહિયાં શક્કરિયાને બાફી લીધા છે. તો મેં અહિયાં બે શક્કરિયા લીધા છે. આ શાકને બે જણા ખાઈ શકે છે. તો હવે મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશું. હવે આપણે શક્કરિયાના શાક બનાવવા માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે એક ટીસ્પૂન જીરું ઉમેરીશું. એક પીંચ હિંગ ઉમેરીશું. હવે બે ટીસ્પૂન વાટેલા અધકચરા સિંગ ઉમેરીશું. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે શક્કરિયાને સુધારીને તૈયાર કર્યા હતા એ ઉમેરીશું. એક ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું. બે લીલા મરચા સુધારેલા ઉમેરીશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હાફ લીંબુનો રસ ઉમેરીશું. તમારે શાકમાં ખાંડ નાખવી હોય તો તમે નાખી શકો છો, પણ શક્કરિયામાં પોતાની મીઠાશ હોય છે એટલે હું નથી ઉમેરતી. હવે લીલા ધાણા ઉમેરીશું. હવે બધું મિક્સ કરી લઈશું. તમે આ શાકને એમનેમ પણ ખાઈ શકો છો. એમનેમ પણ બહુ ટેસ્ટી લાગે છે. તો હવે આપણું શાક તૈયાર છે. હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને પૂરી સાથે સર્વ કરીશું. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હેપ્પી શિવરાત્રી માય યુટ્યુબ ફેમિલી. મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.